ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો હવે આપણે ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટરની અંદર લાસ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરી બંધ એન્થાલ્પી. તો બંધ એન્થાલ્પી આપણે સમજ્યા તો ત્યાર પછી આજના લેક્ચરની અંદર લેટિસ એન્થાલ્પીની વાત કરવાની છે. કોની વાત કરવાની છે? લેટિસ એન્થાલ્પી. હવે બધા જ વિદ્યાર્થી મિત્રોને છે એ લેટિસ એન્થાલ્પી છે એ આપણે અહીંયા ખાસ સમજવાનું છે. તો લેટિસ એન્થાલ્પી છે તો એ લેટિસ એન્થાલ્પીની આપણે વાત કરીએ તો લેટિસ એન્થાલ્પી કોને કહેવાય? તો એ આપણે પહેલાં સૌ પ્રથમ છે એ સૌ પ્રથમ સમજી લઈએ અને પછી એના ઉપરથી એક NaCl છે તો એ NaCl નું આપણે શું રાખ્યું છે, NaCl નું એક ઉદાહરણ દ્વારા આપણે સમજવું છે. હાલો, તો એની અંદર સૌ પ્રથમ આપણે લેટિસ એન્થાલ્પી છે તો લેટિસ એન્થાલ્પીની વાત કરવી છે. તો એની અંદર આયનીય સંયોજનની, શું કહું છું, આયનીય સંયોજનની લેટિસ એન્થાલ્પી જ્યારે કોઈ આયનીય સંયોજનના એક મોલ તેના આયનોમાં વાયુમય અવસ્થામાં વિયોજન પામે ત્યારે થતો એન્થાલ્પીના ફેરફારને લેટિસ એન્થાલ્પી કહે છે. જો વિદ્યાર્થી મિત્રો, NaCl, જો આ ખાસ ધ્યાન આપજો, NaCl છે કેવું હોય તો NaCl તમને બધાને ખબર છે કે સામાન્ય તાપમાને અને સામાન્ય દબાણ આપણા બધાની ઘરે NaCl હોય જ. તો એની અંદર તમને ખબર છે કે સોડિયમ ક્લોરાઇડ છે એ સામાન્ય તાપમાને અને સામાન્ય દબાણે છે સોલિડ સ્વરૂપે હોય છે. હવે જે NaCl નો તમે એક મોલ, એટલે અહીંયા એક લખો કે ન લખો કાંઈ ફેર પડે નહીં, જો ખાસ સાંભળજો, અહીંયા એક મોલ NaCl છે એ NaCl ને તેના વાયુરૂપ, સાંભળજો શું કહું છું, તેના વાયુરૂપ અવસ્થામાં વિયોજન પામે, એટલે એની અંદર વાયુમય છે એ શું થશે, અવસ્થામાં તેના આયનો વાયુમય અવસ્થામાં વિયોજન પામે ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને શું કહેવાય, વિયોજન એન્થાલ્પી કહે છે. તો એની અંદર શું થશે, આયનોમાં એટલે Na+, પણ Na+ કેવી, વાયુમય અવસ્થામાં, અને પ્લસ Cl- તો Cl- પણ છે એ વાયુમય અવસ્થાની અંદર. તો ત્યારે જે અહીંયા એન્થાલ્પીનો થતો ફેરફાર છે એને શું કહેવાય, તો એને લેટિસ એન્થાલ્પી કહેવાય. શું કહેવાય? લેટિસ એન્થાલ્પી. અને લેટિસ એન્થાલ્પીને કેવી રીતે દર્શાવાય છે, તો ડેલ્ટા કરી અને પછી અહીંયા તમારે લખવાનું લેટિસ, શું લખવાનું, લેટિસ અને H0, તો શું થશે કે આને કહેવાય લેટિસ એન્થાલ્પી. તો એ લેટિસ એન્થાલ્પી છે એ શું છે, તો કે ભાઈ પ્લસ 788 કિલો જૂલ મોલ ઇન્વર્સ. શું છે? પ્લસ 788 કિલો જૂલ મોલ ઇન્વર્સ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ તમને બધાને લેટિસ એન્થાલ્પીની વ્યાખ્યા. તો એનું આપણે એક ઉદાહરણ આપ્યું છે અને હવે લેટિસ એન્થાલ્પી કેવી રીતે નક્કી કરી શકાય અને એની અંદર બોર્નહેબર ચક્ર છે તો એ બોર્નહેબર ચક્રની આપણે વાત કરવાની છે. હાલો, તો એની અંદર આપણે કે ભાઈ પ્રયોગ દ્વારા લેટિસ એન્થાલ્પી છે એ એન્થાલ્પી સીધી રીતે નક્કી કરવી એ અશક્ય છે. તો જો કોઈ પણ પદાર્થ આયનીય પદાર્થ હોય તો એની આપણે લેટિસ એન્થાલ્પી છે એ સીધી રીતે નક્કી કરવી તો શું છે, તો સીધી રીતે નક્કી કરવી છે એ અશક્ય છે. તો આપણે એક આડકતરી પદ્ધતિનો ઉપયોગ કરી અને શોધી શકીએ છીએ કે આમાં આપણે એક એન્થાલ્પી આકૃતિ રચીએ છીએ અને જે બોર્નહેબર નામના વૈજ્ઞાનિકે સંશોધન કર્યું હતું એટલે એના ઉપરથી એનું નામ શું રાખવામાં આવ્યું છે, બોર્નહેબર ચક્ર રાખવામાં આવેલું છે. તો એ બોર્નહેબર ચક્ર ઉપરથી આપણે NaCl ની શું નક્કી કરવી છે, લેટિસ એન્થાલ્પીના છે જુદા જુદા તબક્કાઓ ઉપરથી આપણે શું કરશું, તો જુદા જુદા તબક્કાઓ ઉપરથી આપણે ગણીશું અને એની અંદર જુદા જુદા 5 તબક્કાઓ છે. શું છે? જુદા જુદા 5 તબક્કાઓ. તો એ જુદા જુદા જે 5 તબક્કાઓ છે એ આપણે અહીંયા ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે સમજવાના છે અને એ તમારે અહીંયા ખાસ અહીંયા ધ્યાન આપવાનું છે લેટિસ એન્થાલ્પીમાં. ઓકે, હાલો, તો લેટિસ એન્થાલ્પીની વાત કરીએ તો તમારે છે એ પહેલો તબક્કો શું છે. તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે એક મોલ શું બનાવવું છે, NaCl બનાવવું છે.
તો એક મોલ NaCl બનાવવું હોય તો એની પહેલાં તમને પાંચ તબક્કાઓ છે, તો એ પાંચ તબક્કાઓ તમને સમજાવી દઉં કે જો Na શું છે? સોલિડ, તમને બધાને ખબર હોય સોડિયમ છે એ ધાતુ છે, પણ સોડિયમ ધાતુનું શું કરવું છે આપણે? તો સોડિયમ ધાતુનું છે ઉદ્વીકરણ, એટલે સોલિડમાંથી શેમાં રૂપાંતરણ કરવું છે? વાયુમાં. એટલે એને સોલિડમાંથી એને જીમાં રૂપાંતરણ કરીએ તો આપણે તમને ખબર જ છે, આગળ મેં તમને સમજાવી દીધું છે, શું કહેવાય એને? તો એને ઉધ્વપાતન એન્થાલ્પી, એટલે ડેલ્ટા ઇંગ્લિશમાં કહેવું હોય તો SUB, એટલે સબ્લિમેશન, H0 એટલે એન્થાલ્પી. તો જો એને સોલિડમાંથી તમારે એને વાયુમાં રૂપાંતરણ કરવું હોય તો ત્યાં તમારે કેટલી ઉર્જા આપવી પડે? તો 108.4 કિલો જૂલ મોલ ઇન્વર્સ જેટલી તમે છે ઉર્જા શું કરો છો? આપો છો. અત્યારે જે ચક્ર છે એ પહેલાં આપણે આની વાત નથી કરવી, પહેલાં હું તમને છે એ બધી પ્રક્રિયાઓ સમજાવી દઉં. પ્રક્રિયા સમજાવ્યા પછી એની જે આકૃતિ છે તો એ આકૃતિની આપણે વાત કરીશું. ઓકે, હાલો. બીજું કે ભાઈ તમને એને જે વાયુ મળ્યો, શું મળ્યો તમને? એને વાયુ. હવે તમને બધાને ખબર છે કે એને પ્લસ અને સીએલ માઇનસ હોય તો આને છે એ શું કરવું પડે? તો આની અંદર છે એને પ્લસ અને એક ઇલેક્ટ્રોન, એટલે સોડિયમનું છે એના આયનની અંદર રૂપાંતરણ કરવું છે. તો અહીંયા શું કર્યું એણે? ઇલેક્ટ્રોન ગુમાવ્યો, તો ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો એને કઈ એન્થાલ્પી કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. તો જો એને જે વાયુમય પરમાણુ મળ્યો એની અંદર એક ઇલેક્ટ્રોન ગુમાવી, એટલે એને પ્લસ અને ઇલેક્ટ્રોન માઇનસ, એટલે સોડિયમ પરમાણુનું આયનીકરણ કર્યું. તો આયનીકરણ કર્યું તો એની આયનીકરણ એન્થાલ્પી કોના વડે દર્શાવાય? ડેલ્ટા આઈ એચ જીરો. ડેલ્ટા આઈ એટલે આયોનાઇઝેશન. આયોનાઇઝેશનને ગુજરાતીમાં કહેવાય આયનીકરણ. તો 496 કિલો જૂલ મોલ ઇન્વર્સ, તો 496 કિલો જૂલ મોલ ઇન્વર્સ જેટલી શું કરવી પડે? તો ઉર્જા છે એ ઉર્જા આપવી પડે. તો બીજું રિએક્શન સમજાણું. તો એને પ્લસ આયન તમારી પાસે આવી ગયો. હવે ત્રીજા રિએક્શનની વાત કરીએ તો તમને બધાને ખબર છે કે સામાન્ય તાપમાને અને દબાણે ક્લોરિન છે એ ક્લોરિન કેવા અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે? તો કે ભાઈ Cl2 અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તો Cl2 એ પણ તમને ખબર છે ક્લોરિન વાયુ હોય, તો વાયુ હોય તો એક દુતિયાંશ Cl2, એટલે અહીંયા શું કરવું જોશે કે ભાઈ Cl વચ્ચેનો જે બંધ, આપણે તો એક જ પરમાણુ જોઈએ છે ને Cl નો, તો Cl વચ્ચેનો આ બંધ છે, હમણાં જ ભણી ગયા આગળના લેક્ચરની અંદર બંધ વિયોજન એન્થાલ્પી. તો Cl વચ્ચેનો બંધ તોડો તો આપણે Cl પરમાણુ મળશે. તો ક્લોરિનની વિયોજન પ્રક્રિયા એન્થાલ્પીને શું કહેવાય? બંધ વિયોજન એન્થાલ્પીની કેવી હોય છે? અડધી. એટલે એની અંદર આપણે છે એ શું કરશું? તો એક દુતિયાંશ ડેલ્ટા બોન્ડ, એટલે બોન્ડ એટલે બંધ વિયોજન એન્થાલ્પી. આગલા લેક્ચરની અંદર સમજ્યા કેટલી આપણે આપી છે? 121 કિલો જૂલ મોલ ઇન્વર્સ જેટલી આપણે બંધને તોડવા માટે શું કરવું જોશે? તો બંધને તોડવા માટે આપણે ઉર્જા આપવી જોશે. ઓકે, હાલો. હવે તમારી પાસે શું આવી ગયું? Cl નો પરમાણુ આવી ગયો વાયુમય અવસ્થાની અંદર. તમારે શું બનાવવું છે એમાંથી? તો Cl વાયુમાંથી તમારે Cl માઇનસ બનાવવો છે. શું બનાવવું છે? Cl માઇનસ ક્લોરિન આયન બનાવવો છે. તો શું કરશે? એક ઇલેક્ટ્રોન સ્વીકારશે. તો ચોથું રિએક્શન કે Cl પરમાણુ એક ઇલેક્ટ્રોન સ્વીકારી અને શું બનાવે છે? તો Cl પરમાણુ એક ઇલેક્ટ્રોન સ્વીકારી અને ક્લોરિન આયન બનાવે છે. તો અહીંયા ઇલેક્ટ્રોન એણે પ્રાપ્ત કર્યો તો એને કઈ એન્થાલ્પી કહેવાય? તો કે ભાઈ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને કોના વડે દર્શાવાય છે? તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને ડેલ્ટા EgH0 વડે દર્શાવાય છે. તો ડેલ્ટા EgH0 છે, તો ડેલ્ટા EgH0 છે એ શું આપ્યું? -348.6 કિલો જૂલ મોલ ઇન્વર્સ. એટલે જો અહીંયા ઉર્જા છે એ છૂટી પડી, આગળના ત્રણ રિએક્શન ભણ્યા એમાં ઉર્જા આપવી પડી, અને અહીંયા માઇનસ શબ્દ છે, તો માઇનસ એટલે તમને આગળ કીધું હતું મેં કે અહીંયા છે એ શું છે? તો અહીંયા છે એ ઉર્જા છૂટી પડશે. તો તમે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશે આપણે એકમ 3ની અંદર શીખી જ ગયા છીએ વિદ્યાર્થી મિત્રો. ખરેખર તો આ પર્યાયો છે એ ઉષ્મા ગતિશાસ્ત્રમાંથી લેવામાં આવેલા છે, અને અગાઉ આપણે આયનીકરણ ઉર્જા ઇલેક્ટ્રોન બંધુતા ઉપરના પર્યાયના બદલે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. તો આના છે એ વ્યાજબીપણું માટે નીચેનું બોક્સ છે જો, પણ એ આપણે કાંઈ જોવાની જરૂર
નથી. ઓકે, ચાર રિએક્શન સમજ્યા આપણે. તો હવે પાંચમું રિએક્શન છે એ ઓટોમેટિક તમને ખબર પડી જશે. શું હશે કે ભાઈ તમે એક એને પ્લસ આવ્યું તમારી પાસે અને એક શું આવ્યું સીએલ માઇનસ, તો એ શું થશે, આ બંને વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચે શું થશે, તો બંને વિરુદ્ધ વીજભાર છે એ ધરાવતા આયનો વચ્ચે આકર્ષણના કારણે શું બનાવી નાખશે, એને સીએલ સોલિડ બનાવે છે. તો આ જે ચક્ર છે એને કોના તરીકે ઓળખાય છે, બોનહેબર ચક્ર તરીકે ઓળખાય છે. અને આ ચક્ર છે એની અગત્યતા એ છે કે ચક્રને ફરતે એન્થાલ્પીના ફેરફારનો સરવાળો શૂન્ય થશે. તો એ એન્થાલ્પીમાં થતો ફેરફારનો સરવાળો શૂન્ય કેવી રીતે થાય છે એ મારે તમને હવે સમજાવવું છે, અને એના ઉપરથી આપણે લેટિસ એન્થાલ્પી સમજવી છે. ઓકે, હાલો, તો એની અંદર કે હેજના નિયમને લાગુ પાડીએ, તો આગળ આપણે હેજનો નિયમ ભણી ગયા કે કોઈપણ પ્રક્રિયા એક અથવા એક કરતાં વધારે તબક્કામાં થતી હોય તો તે એન્થાલ્પીનો સરવાળો કુલ પ્રક્રિયા જેટલો હોય, આવો હેજનો નિયમ ભણી ગયા. તો જો ડેલ્ટા લેટાઈસ એચ ઝીરો શું છે, તો આ બધાનો આપણે જે પાંચે પાંચ પ્રક્રિયા ભણી ગયા તો એ પાંચે પાંચ પ્રક્રિયાનો આપણે શું કરવો જોશે, સરવાળો કરવો જોશે. ઓકે, તો બધી જે આગળ પાંચે પાંચ રિએક્શનની અંદર આવી ગયો ને એ બધાનો આપણે છે એ શું કર્યો, તો બધાનો આપણે સરવાળો કર્યો. તો એ સરવાળો કર્યો તો એ લેટિસ એન્થાલ્પી આપને કેટલી મળી, તો લેટિસ એન્થાલ્પી છે એ આપને પ્લસ 788 કિલો જૂલ જેટલી મળી. ઓકે, તો એને સીએલ સોલિડમાંથી એને પ્લસ અને સીએલ માટે છે એ યાંત્રિક ઉર્જા 2RT કરતાં ઓછી હોય છે, કારણ કે તમને બધાને ખબર છે કે અહીંયા ડેલ્ટા એનજી ઇક્વલ ટુ શું થશે, તો તમને ખબર જ છે કે ડેલ્ટા એનજી ઇક્વલ ટુ શું થશે, 2. ઓકે, અને તેના બરાબર છે 788 કિલો જૂલ મોલ ઇન્વર્સ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે લેટિસ એન્થાલ્પીનો ઉપયોગ છે એ દ્રાવણની એન્થાલ્પી નીચે પ્રમાણે છે એ પણ શું કરી શકાય, રજૂ કરી શકાય. તો ડેલ્ટા સોલ્યુશન એટલે દ્રાવણ બનાવો છો ત્યારે તેની લેટાઈસ એન્થાલ્પી અને તેની હાઇબ્રિડાઇઝેશન એન્થાલ્પી. ઓકે, હાલો, હવે આપણે એક મોલ છે એ શું બનાવ્યું, તો એક મોલ છે એને સીએલ બનાવ્યું. જોજો, ખાસ હવે સમજવાનું છે, તમે એક મોલ છે એને સીએલ બનાવ્યું. શું બનાવ્યું, એક મોલ એને સીએલ માટે લેટિસ એન્થાલ્પી કેટલી મળી તમને, તો કે લેટિસ એન્થાલ્પી છે પ્લસ 788 કિલો જૂલ મોલ ઇન્વર્સ જેટલી મળી. તો એની અંદર છે એ શું થશે, તો એની હાઇબ્રિડાઇઝેશન એન્થાલ્પી છે એ શું થશે, તો માઇનસ 784 કિલો જૂલ મોલ ઇન્વર્સ. તો એ ક્યાંથી મેળવું, આપણે માહિતી ઉપરથી મેળવું છે. અને એની ડેલ્ટા સોલ્યુશન છે એ શું થશે, તો કે ભાઈ એ તો આપણે હમણાં કીધું પ્લસ 788 અને આ છે એ શું છે, માઇનસ 784, એટલે બેનો સરવાળો કર્યો એટલે શું થયું, તો કિંમત મૂકી તો આપણે પ્લસ 4 કિલો જૂલ મોલ ઇન્વર્સ. તો NaCl નું વિલયન એટલે દ્રાવ્ય ડી સોલ્યુશન ઘણી જ ઓછી ઉષ્માના ફેરફાર સાથે શું થયેલું છે, સંકળાયેલું છે. ઓકે, હાલો, તો હવે લેટિસ એન્થાલ્પીનું જે બોનહેબર ચક્ર છે, તો એ બોનહેબર ચક્ર આપને આખું આપેલું છે, તો એ પણ આપણે સમજી લઈએ બોનહેબર ચક્ર. તો એની અંદર પણ તમને જે બધા રિએક્શનો ભણ્યા છે, તો એ રિએક્શન તમને ચક્રની અંદર આપ્યા છે એટલે તમને તરત ખ્યાલ આવી છે. ઓકે, હાલો, જો હવે એની અંદર આપણે શું વાત કરીએ, બધા જ રિએક્શનો છે, તો એ બધા જ રિએક્શનો આપણે જોતા જઈએ એટલે તમને ખ્યાલ આવતો જાય આની અંદર, એટલે આખું ચક્ર છે એ ચક્ર તમને ખબર પડી જાય. હવે જુઓ, એની અંદર આપણે વાત કરવી છે અહીંયા શું છે, એને સોલિડ પ્લસ અહીં એક દ્વિતીયાંશ સીએલ ટુ લીખું છે, પણ અહીંયા જો એક દ્વિતીયાંશ સીએલ ટુ જ લીખું છે એટલે ત્યાં કાંઈ ફેરફાર નથી, પણ સોલિડમાંથી અહીંયા સોડિયમ શું બન્યું, જી, તો સોડિયમ જી બન્યું એટલે સબ્લિમેશન કર્યું. એટલે જો અહીં તમારા ટેક્સ્ટબુકમાં દેખાશે ડેલ્ટા SUBH0 સબ્લિમેશન, કેટલી ઉર્જા થઈ, તો કે ભાઈ પ્લસ 108.4 કિલો જૂલ મોલ ઇન્વર્સ. ઓકે, પછી જો ત્યાંથી શું થયું, તો ત્યાંથી છે એને જી હતો એમાંથી અહીંયા શું થયું, એને પ્લસ જી, એટલે કઈ એન્થાલ્પી થઈ, આયનીકરણ એન્થાલ્પી, બીજું રિએક્શન આપણે ભણ્યા, અને આ તો એક દ્વિતીયાંશ સીએલ ટુ હતું એમનું જ. ઓકે, પછી એક દ્વિતીયાંશ સીએલ ટુ હતું એનો બંધ તોડ્યો એટલે એને શું કહેવાય, બંધ વિયોજન એન્થાલ્પી, તો 121 કિલો જૂલ મોલ ઇન્વર્સ, એટલે અહીંયા શું બની ગયું, એને પ્લસ બની ગયું, સીએલ બની ગયું.
પણ હજી આપને ખબર છે અહીંયા સીએલ ને માઇનસ બનાવવું છે એટલે અહીંયા હજી એક ઇલેક્ટ્રોન આપણે આપશું તો એને કઈ કહેવાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, માઇનસ 348.6 કિલો જુલ મોલ ઇન્વર્સ, એટલે અહીંયા શું બન્યું? એને પ્લસ અને સીએલ માઇનસ. તો એ હાઇબ્રિડાઇઝેશન થઈ અને શું થશે? તો હાઇબ્રિડાઇઝેશન થઈ અને શું બન્યું? એને સીએલ બન્યું. શું બન્યું? એને સીએલ. અને એ જે એને સીએલ બને છે ત્યારે કેટલી ઉર્જા? તો જો શું આપ્યું છે? માઇનસ 411.2 કિલો જુલ. તો હવે આ બધી હેજના નિયમ પ્રમાણે ડેલ્ટા લેટિસ, શું કહું છું? ડેલ્ટા લેટિસ એચ જીરો, તમે આનો સરવાળો કરશો તો સરવાળો કરતા પ્લસ શું મળશે તમને? 788 કિલો જુલ પ્રતિ મોલ. શું મળશે? 788 કિલો જુલ પ્રતિ મોલ. તો આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? લેટિસ એન્થાલ્પી. અને જે આ ચક્ર છે તો એ ચક્રને શું કહેવાય? તો આ ચક્રને છે એ બોર્ન હેબર ચક્ર કહેવામાં આવે છે. ઓકે, સમજણ પડી ગઈ? તો આ છે એ શું છે? આપણી લેટિસ એન્થાલ્પી. તો લેટિસ એન્થાલ્પી બોર્ન હેબર ચક્ર છે એ દ્વારા તમારે શું કરવાનું છે? સમજાવવાનું છે. ઓકે, હાલો તો આજના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણું જે બોર્ન હેબર ચક્ર છે એ અને લેટિસ એન્થાલ્પી છે એ કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. એટલે આવતા લેક્ચરની અંદર છે એ શું કરશું? તો આવતા લેક્ચરની અંદર આપણે દ્રાવણની એન્થાલ્પી છે, તો એ દ્રાવણની એન્થાલ્પી જે આપણે હમણાં આગળ અહીંયા શબ્દ વાપર્યો હતો પણ અહીંયા તમને ન ખબર પડી હોય કે ભાઈ ડેલ્ટા સોલ્યુશન, શું હતો શબ્દ અહીંયા? ડેલ્ટા સોલ્યુશન એચ જીરો. સોલ્યુશન એટલે શું થાય? દ્રાવણ એન્થાલ્પી, એટલે કે દ્રાવણની એન્થાલ્પી. તો અહીં જો સૂત્ર આપણે લખી નાખ્યું કે ભાઈ દ્રાવણ એન્થાલ્પી ઇક્વલ ટુ શું હોય? તો કે ભાઈ લેટાઇસ એન્થાલ્પી અને હાઇબ્રિડાઇઝેશન એન્થાલ્પી છે એની શું હોય? તો એનો છે એ શું હોય? સરવાળો. તો એની અંદર છે એ શું થશે? તો એનો છે એ સરવાળો કરવાનો છે. તો એની અંદર તમને આ જે હાઇબ્રિડાઇઝેશન એન્થાલ્પી છે એ કોના ઉપરથી મળી છે? માહિતી ઉપરથી. અને ડેલ્ટા સોલ્યુશન એચ આપણે શોધવું છે, તો લેટાઇસ એન્થાલ્પી તો હમણાં જોઈએ આપણે પ્લસ 788 ને આ માહિતી ઉપરથી મેળવી 784. તો શું મળ્યું? ડેલ્ટા સોલ્યુશન એચ જીરો પ્લસ ચાર કિલો જુલ મોલ ઇનવર્સ. ઓકે, હાલો તો લેટિસ એન્થાલ્પી બધા જ વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. એટલે આવતા લેક્ચરની અંદર આપણે દ્રાવણની એન્થાલ્પી છે તો એ દ્રાવણની એન્થાલ્પીનો આપણે શું કરશું? અભ્યાસ કરશું. તો દ્રાવણ એન્થાલ્પી છે એ આપણે આગળના લેક્ચરની અંદર ભણશું. તો દ્રાવણ એન્થાલ્પી, મંદન એન્થાલ્પી બે વ્યાખ્યાઓ બાકી છે, તો એ આવતા લેક્ચરની અંદર પૂર્ણ કરી દઈએ. ત્યાર પછી સ્વયં પૂર્ણતા એટલે કે પ્રક્રિયા છે એ આપમેળે કેવી રીતે થશે તો એની પણ આપણે આવતા લેક્ચરની અંદર વાત કરશું. તો વિદ્યાર્થી મિત્રો લેટિસ એન્થાલ્પી છે એ કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. ઓકે, હાલો.